વડોદરામાં કોઈ પણ જાતિના ભેદભાવ વગર ગરબા યોજાશે વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે કોઈ પણ જાતિના ભેદભાવ વગર હેરિટેજ ગરબા યોજાશે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે રાજવી પરિવાર દ્વારા ગરબા યોજાશે મહારાણી રાધિકા રાજ ગાયકવાડે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે શ્રદ્ધા અને પ્રેમથી આવતા ગરબા પ્રેમીઓને

વડોદરાના રાજવી પરિવાર લક્ષ્મી વિલાસ પેલેસમાં ગરબા કરાવે છે જે ભારતીય સંસ્કૃતિ અનુરૂપ હોય છે અને વિદેશથી પણ ખાન યુવાધન આ ગરબા રમવા આવે છે ત્યારે આપણી સાથે આ બાબતે વાત કરવા વડોદરાના રાજવી અને મહારાણી રાધિકા રાજે ગાયકવા છે આપણે એમની પાસે માહિતી મેળવીશું મહારાણીજી શું કહેશો લક્ષ્મી વિલાસ પેલેસમાં પુનઃ ગરબા થઈ રહ્યા છે અને આ વખતે શું થીમ રાખવામાં આવે છે આ વર્ષે અમારું એ જ પ્રયાસ રહેશે કે સેફટી અને ફેસેલિટીમાં વધારે ધ્યાન રહે આવું માહોલ એવું રહ્યું છે આ એક વર્ષથી કે કાંઈ ને કાંઈ અમારે આવું મન હતું કે સિક્યોરિટી સેફટી અને ફેસેલીટીમાં વધારે અમે ફોકસ કરીએ તો એ આપની ગરબામાં જી આપણા ગરબાનું આ પાંચમું વર્ષ છે અને ગુજરાતમાં હવે આ ગરબાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે ત્યારે ખાસ આપણા ગરબામાં કોઈ વિધર્મી ના આવી જાય એની માટે સુરક્ષા માટે શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અમારી સેફટી અને સિક્યોરિટીની ટીમ બહુ આમ સ્ટ્રોંગ છે પણ ગરબો ઇઝ ઓપન ટુ ટુ એવરીવન જો પણ શ્રદ્ધાથી આવે છે પ્રેમથી આવે છે અને ગરબાનો રસ લેવા આવે છે એ બધા જાતિ ભેદભાવને મૂકીને આવે છે આવું કેટલા ખેલાયો રમી શકે તેટલી વ્યવસ્થા કરવામાં આવી છે ખેલાયો તો 30000 રમી શકે છે અમે પણ અમારું ફોકસ રહેશે કે બધાને એક્સપિરિયન્સ સારું રહે બહુ ગર્દી અમને નથી જોતી ગરબા તો એ રીતે જેટલું અમને પણ અમારી મેક્સિમમ કેપેસિટી છે છેલ્લો સવાલ ગુજરાતના ગરબા ખેલાયાઓને શું મેસેજ આપશો કે હું એ જ મેસેજ આપીશ કે હવે ઉત્સાહ સમય આવી ગયો છે નવરાત્રી નો પાવન અવસર આવી ગયો છે બધા આપણા ચણિયા ચોલી ને ગરબાના કેડિયા કાઢો અને તૈયાર થઈ અને ગરબા લક્ષ્મીવિલાસ પેલેસ ગરબા હેરિટેજ ગરબા માં મળીએ લક્ષ્મી વિલાસ પેલેસ ગરબાના ના આયોજક તેમને કીધું છે કે ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ગરબા રમવા લોકો તૈયાર થઈ જાય કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ મંત્રાલય